સુરતના ગોરાદરા પોલીસ મથકની હદમાં ગોરાદરા ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રવિવારે સાંજે છાપો મારતા દારૂ પીવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દેશી વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે દારૂના અડ્ડાનું સંચાલન કરતા બુટલેગરના ભાણેજ સહિત ચારને ઝડપી લેવાયા છે. મળેલી બાતમીના આધારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત સાંજે 7 વાગ્યાના અરસામાં ગોડાદરા પોલીસ મથકની હદમાં ગોડાદરા ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલી ગટર અને ખાડીવાળી ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અડ્ડામાં પ્રવેશી તે સતાહે જ ત્યાં દારૂ પીવા આવેલાઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પાછળનો ભાગ ખુલ્લો હોય ત્યાંથી 20 જેટલા વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ અડ્ડાની બહાર મોપેડ પર બેસેલા શૈલેષ ઈશ્વરભાઈ રબારી અને અડ્ડાની અંદર હિતેશ સંજય ઉદાડે, રવિ શિવજી કાનડે તેમજ નિખિલ સુધી સિરસાટને ઝડપી લીધા હતા. અડ્ડામાં મૂકેલા ટેબલના ખાનામાંથી વિદેશી દેશી દારૂની નાની મોટી બોટલ અને આઈસ બોક્સમાં રાખેલા બિયરના ટીન મળ્યા હતા. ત્યાં ખાલી ડિસ્પોઝેબલ બોટલ, ગ્લાસ, ખાલી કાચની બોટલ અને ખાલી પોટલીઓ પણ મળી હતી. ઝડપાયેલાઓ પૈકી હિતેશ દારૂનો અડ્ડો ચલાવતા લાલો મરાઠી ઉર્ફે ચંદ્રકાંત રમેશ ભાગવત નીલકંઠ સોસાયટી પાસે ગોડાદરાનો ભાણેજ છે અને તે છેલ્લા 10 મહિનાથી અડ્ડાનું સંચાલન કરે છે. જ્યારે મોપેડ પર ઝડપાયેલો શૈલેષ દારૂ પૂરો પાડતો રોહિત દારૂનો જથ્થો જયલક્ષ્મીનગરની બહાર આપી જાય તેને મોપેડ પર અડ્ડા સુધી લાવતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાંથી 8,620ની મત્તાની 58 દારૂની બોટલ અને બિયરના ટીન, 17 લીટર દેશી દારૂ, દારૂ વેચાણના રોકડા રૂપિયા 41,190, 4 મોબાઈલ ફોન, મોપેડ, આઈસ બોક્સ, ટેબલ ફેન વગેરે કુલ 82,400નો મુદ્દામાલ કબજે કરી લાલો મરાઠી અને રોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે.